નદી ને માછલીમાં તો આવું, જ્યારે જ્યારે તમારા સંસારના સુખ યાદ આવે ત્યારે ત્યારે પ્રભુ કેમ યાદ નથી આવતો. થોડા વર્ષ પહેલા હું પંકજમાં હતો ને કેલિફોર્નિયાથી એક કપલ આવ્યું, મને શોધતા શોધતા અમારા સંસારી સમાજ જામનગર બાજુના હાલારી, એને ખબર કે આપણા મારા સાહેબ અહીંયા છે, કોઈ બ્લડનું રિલેશન નહીં, સમાજ એક, અને એમને ખબર કે આપણા મારા સાહેબે દીક્ષા લીધી છે કેલિફોર્નિયાથી. મેં કીધું અહીંયા મારા સાહેબે કામ પડ્યું છે. બોલો, અમને તમારું એડ્રેસ તો મળી ગયું, હવે એક સાધ્વીજીનું એડ્રેસ આપી દીધું. મેં કયા? મને કોઈ પણ. કારણ શું? પણ તમે છેક અહીંયા ઇન્ડિયામાં સાધુ સાધી મળે? મેં કે ના, એવું નથી સાવ, દીકરાના મેરેજ છે, એનું શોપિંગ કરવા આવ્યા છે. કેલિફોર્નિયા કરતા ઇન્ડિયાનું શોપિંગ સસ્તું છે, બધી રીતે ઇન્ડિયા સારું છે, સસ્તું પણ છે, અને અને છતાંય તમારે તમારા દીકરા દીકરીને ક્યાં મોકલવા છે? અબ્રોડ. અંબાવાડીમાં ચોમાસું હતું ને એક બેન આવ્યા, એના દીકરાને લઈને. મને કે મારા સાહેબ, મેં બોલો અને સમજાવવાનું છે. મેં કહ્યું શું? વિદેશ માટે. મેં આવો હકે હમણાં સમજાવી દઉં. મેં કહ્યું જો ભાઈ, વિદેશમાં કાંઈ મજા નહીં, ઈ નહીં એને જવા માટે સમજાવવાનો. મેં કહ્યું બેન, રોંગ એડ્રેસ, યે ભેજને વાલા નહીં હૈ, યે વહાં કો વહાં ગયે હૈ ઉસકો પકડ કે યહાં લાને વાલા હૈ, મેક ઇન ઇન્ડિયા. મેં બેનને એક જ વાક્યમાં એટલું કહી દીધું કે તમારા દીકરાને આજે હોંશે હોંશે મોકલો છો, પાંચ વર્ષ પછી તમે પાછા મારી પાસે આવશો. મારા સાહેબ હવે આવવાની વાત નથી કરતો, અમને ત્યાં બોલાવવાની વાત કરે છે, અમારે ત્યાં જવું નથી, પ્લીઝ હવે સમજાવો ને એ અહીંયા આવે. અને હકીકતમાં એવું બન્યું. આ પાંચ વર્ષ પહેલાંની વાત તમને કહું છું. આજે એની દીકરી પણ જતી રહી, દીકરો પણ જતો રહ્યો, મા બાપ એકલા અટુલા ઘરની અંદર બેઠા જ. આ બેન જ્યારે મારી પાસે આવ્યા, મને કહે કે મારા સાહેબ હવે આવે ને ત્યારે તમારી પાસે લઈ આવીશ, એને સમજાવું છું. ક્યાં ભગવાન ક્યાં યાદ આવે છે? કઈ જગ્યાએ ગુરુ યાદ આવે છે? કેલિફોર્નિયાનો એ ભાઈ મને કહે, એ બેન, કે મારા સાહેબ દીકરાના મેરેજ છે, શોપિંગ કરવા આવ્યા છે, પણ શોપિંગ કરતા પહેલા નક્કી કર્યું છે કે જે કપડાં શૂટ સફારી વગેરે લઈએ એના પહેલાં એક વસ્ત્રનો તાકો સાધુને ઓરાવવો છે અને એક કપડાંનો તાકો સાધ્વીજીને ઓરાવવો છે, પછી જ અમે અમારું શોપિંગ શરૂ કરશું. આપો નિયમ. તમારા ઘરમાં લગ્નનો પ્રસંગ આવે ત્યારે તમને સાધુ યાદ આવે છે? કયા સાધ્વીજી મહારાજને તમે યાદ કર્યા? તમારો દીકરો કે દીકરી હવે જ્યારે સ્કૂલ ખુલશે, નવું વર્ષ ચાલુ થશે, એ પહેલા એક લેટર પેડ, એક પેન, એક પેન્સિલ લઈ તમારા દીકરાને લઈને મારા સાહેબ પાસે જાઓ. સાહેબ, એના હાથે વોરો, એને સદબુદ્ધિ મળે, એને પરીક્ષામાં કોપી મારવાનું મન ન થાય, ચોરી કરવાનું મન ન થાય, એને સારા માર્ક્સ આવે, એના માટે તમારા દીકરાને ઘણી વાર વાસ્કેપ નખાવો, એને ચોરી કરવાનું મન ન થાય, એના માટે એકવાર વાસ્કેપ નખાવો. દેવ ગુરુ ભૂલાતા ચાલ્યા છે. એક સમય હતો, લગ્ન કરતા પહેલા પાંચ દિવસ છે ને દેરાસરમાં મહોત્સવ થતો હતો. આજે મહોત્સવ ઉભો રહ્યો, હવે દેરાસરમાં નહીં, હવે હયાતમાં ચાલે છે મહોત્સવ, ગ્રેન્ડ ભગવતીમાં ચાલે છે. સંગીત સંધ્યા, ડીજે પાર્ટી, રિસેપ્શન, મેરેજ, શું બાકી રહ્યું હજી? કઈ મહેંદી રસમ. ભગવાનનો મહોત્સવ ટૂંકે પતાવીએ, આપણા ઘરના પ્રસંગમાં આપણે નીચો વાય છીએ. તમારો માછલી જેવો સંબંધ કોની સાથે? તમારા સંસાર સાથે કે ભગવાન સાથે? નંબર ટુ અને નંબર ત્રણ, નદી અને પાણીનો સંબંધ જ્યાં ચોવીસે કલાક પ્રભુ સાથે ને સાથે હોય, એના માટે આ જીવન સ્વીકારવું પડે કે જ્યાં ચોવીસ કલાક પ્રભુની આજ્ઞા નો જ વિચાર. તમે નદી પાણી સુધી કદાચ ના પહોંચી શકો, નદી માછલી તો બની જાઓ. પ્રસંગ આવે અને પ્રભુ મને યાદ આવી જાય તોય હું નદીને માછલીનો સંબંધ લાવું છું. જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી. માછલી જેમ પાણી વગર ટકી ન શકે, હું મારા ભગવાન વગર રહી ન શકું. એક બહુ મજાનો પ્રસંગ આવી રહ્યો છે. 26 પૂરા થાય છે, 27મા વર્ષમાં આ જિનાલય પ્રવેશી રહ્યો છે.
તમારી પોતાની બર્થડે આવે, મનાવો છો કે નથી મનાવતા? ટ્રેન્ડ ચાલ્યો છે ને, ટ્રેન્ડ રમતા રમતા 2-2 લાખ વપરાય જાય બેન્ક્વેટ હોલ લેવાનો, ત્યાં ડેકોરેશન કરવાનું, પછી કેક બનાવવાની, જેટલા વર્ષ થયા એટલી મીણબત્તીઓ મૂકવાની, ફૂંક મારીને બુઝાવી દે. બુઝાવવું એ પશ્ચિમની સંસ્કૃતિ છે, પેટાવવું પ્રગટાવવું એ પૂર્વની સંસ્કૃતિ છે. જીવનને બુઝાવી નાખવું છે કે જીવનને પ્રગટાવવું છે? જીવનમાં ગુણના દીવા પ્રગટાવવા માટે દીપક પ્રગટાવવાના છે. આપણી એનિવર્સરી, આપણી બર્થડે, આ બધાને ધામધૂમથી ઘણી વાર ઉજવી છે અને ઉજવશું. પ્રભુના મંદિરની આ એનિવર્સરી છે, આ બર્થડે છે.